નમસ્તે, જય મામાદેવ. તન્ના એજ્યુકેશનલ કેમ્પસ ગોંડલથી હું પારખ્યા મીરા, ધોરણ 5 ગણિત વિષય શિક્ષિકા. કેમ છો બાળકો? મજામાં છો ને? સરસ. બાળકો, આપણે ગયા ક્લાસમાં પ્રશ્ન નંબર 37 સુધીના દાખલા કરેલા. લખાઈ ગયા બધાને શ્રદ્ધે પોથીમાં સારા અક્ષરે પેન્સિલથી લખેલું ને? મેં તમને જે હોમવર્કમાં સરવાળા અને બાદબાકી આપેલા એ પણ લખી લીધું ને? સરસ. તો બાળકો, આજે આપણે જોઈએ પ્રશ્ન નંબર 38. તો સ્વાધ્યાય પોથીમાં પ્રશ્ન નંબર 38 ખોલીને તૈયાર રહો. જુઓ બાળકો, પ્રશ્ન નંબર 38માં શું કહ્યું છે? દરેક ચોરસમાં આપેલ ભાગ મુજબના ભાગમાં રંગ પૂરો. અહીંયા તમને 3 ચેક્સવાળી જાળીઓ આપેલી છે અને તમને અહીંયા જે ભાગ દર્શાવેલો છે એ ભાગ મુજબ તમારે એની જાળીમાં છે એ રંગ પૂરવાનો છે. બાળકો, તમારે અહીંયા તમે તમારા મનપસંદ રંગ પૂરી શકો છો અને એ ભાગમાં આવે એ પ્રમાણે તમે ડિઝાઇન પણ તમે બનાવી શકો છો. પાઠ્યપુસ્તકમાં મેં તમને તમારી રીતે ડિઝાઇન બનાવવા માટે કહ્યું હતું, બરાબર? અત્યારે પણ આપણી પાસે આ સેમ પ્રશ્ન છે જેમાં તમે છે તમારી રીતે તમે ડિઝાઇન બનાવી શકો છો. પણ એ પહેલાં જાણવાનું છે કે તમારે જે ડિઝાઇન બનાવવાની છે એ કેટલા ચોરસ ખાનામાં બનાવવાની છે, બરાબર? તો અહીંયા આપણને પેલો આપેલો છે 0.35. શું આપેલું છે? 0.35. આપણી પાસે જે આ જાળી છે ને એ 100 ખાનાના છે. કેટલા છે એમાં? 100 ચોરસ ખાના છે. તો અહીંયા તમને કહ્યું છે 0.35, એટલે એનો મતલબ છે કે તમારે 35ના છેદમાં 100, આ 100 ખાના છે એમાંથી કુલ 35 ખાનામાં તમારે ડિઝાઇન બનાવવાની છે, અથવા તો તમે 35 ખાનામાં તમારે રંગ પૂરવાનો છે. બાળકો, મનપસંદ રંગ પણ પૂરી શકો છો, મનપસંદ ડિઝાઇન પણ બનાવી શકો છો. પણ યાદ રાખવાનું કે તમારે એ ડિઝાઇન બનાવવા માટે તમારે ફક્ત 35 ખાનાનો ઉપયોગ કરવાનો છે. કુલ કેટલા ખાના છે? તો કે 100 ખાના છે. કેટલા છે? 100. એમાંથી તમારે કેટલા ખાનામાં રંગ પૂરવાનો છે? તો કે 35, બરાબર? ચલો બાળકો, અહીંયા હું જે છે તમને રંગ પૂરીને બતાવીશ નહીં, કારણ કે તમારે શું કરવાનું છે, તમારી રીતે ડિઝાઇન બનાવવાની છે અને રંગ પણ પૂરવાનો છે, બરાબર? તો કેટલામાં પૂરવાનો છે? 35માં. કુલ ખાના કેટલા છે? તો કે 100, બરાબર? પોઈન્ટ તમને સમજાય છે ને? આ 100 ખાના છે એમાંથી તમારે 35 ખાનામાં રંગ પૂરવાનો છે. તમે કોઈ પણ રીતે એ 35 ખાનામાં ડિઝાઇન બનાવી અને રંગ પૂરી શકો છો, બરાબર? ત્યાર પછી બીજો છે 0.07. તો એનો મતલબ છે 7ના છેદમાં 100, બરાબર? હવે કુલ કેટલા ખાના છે? 100 ખાના છે. એમાંથી કેટલા ખાનામાં રંગ પૂરવાનો છે? તો કે ફક્ત 7 ખાનામાં. કેટલા? ફક્ત 7 ખાનામાં. આ 100 ખાનાનું ચોરસ ચોખ્ઠું છે એમાં તમારે ફક્ત 7 ખાનામાં જ રંગ પૂરવાનો છે. બાકી બધા ખાના કેવા છે? ખાલી, એટલે કે કોરા રાખવાના છે. બાળકો, અહીંયા તમે દરેક ચોરસ ખાનામાં અલગ અલગ રંગ પૂરી શકો છો. પણ યાદ રાખવાનું, એક ચોરસ જાળી છે એમાં તમારે એક કલરનો ઉપયોગ કરવાનો છે, બરાબર? અહીંયા 2-3 કલરનો ઉપયોગ કરવાનો નથી, એક જ રંગનો ઉપયોગ કરી અને તમારે દરેક ચોરસ 100 ખાનામાં ડિઝાઇન બનાવવાની છે. યાદ રાખજો, જો ફરીથી તમે ગમે તે કલર છે 2-3 કલર પૂરી નાખશો તો તમારો જવાબ પડશે ખોટો, બરાબર? તો યાદ રાખજો, અહીંયા તમારે કુલ 100 ખાનામાંથી 7 ખાનામાં રંગ પૂરવાનો છે. એ 7 ખાના કેવા હોવા જોઈએ? એક જ રંગના, બરાબર? બાળકો, જો તમારે રંગનો ઉપયોગ ન કરવો હોય તો તમે પેન્સિલનો પણ ઉપયોગ કરી શકો છો. આપણે પેન્સિલ કલર અથવા તો મીણિયા કલરનો ઉપયોગ આપણે કલર પૂરવા માટે કરીશું, બોલપેન કે સ્કેચપેનનો ઉપયોગ કરવાનો નથી, બરાબર? ત્યાર પછી પોઈન્ટ નંબર 3 જોઈએ, એમાં લખે છે 0.53. એનો મતલબ શું છે? 53ના છેદમાં 100.
કુલ કેટલા ખાના છે? તો કે 100. એમાંથી કેટલા ખાનામાં રંગ પૂરવાનો છે? તો કે 53. અહીંયા આપણને 100 ચોરસ ખાનાવાળી જાળી આપેલી છે. આ 100 ચોરસ ખાનામાંથી તમારે 53 ખાનામાં રંગ પૂરવાનો છે. કેટલા ખાનામાં? 53. અહીંયા તમે એક સાથે 53ને પણ લઈ શકો છો, અથવા તો તમારી રીતે તમને જો મનપસંદ ડિઝાઇન બીજી ગમતી હોય, આગળના બે જે કર્યા એનાથી પણ જો તમને અલગ બીજી ગમતી હોય તો તમે એ ડિઝાઇનનો ઉપયોગ કરી અને 53 ખાનામાં તમારે એક જ રંગનો ઉપયોગ કરી ડિઝાઇન બનાવવાની છે. બરાબર બરાબર સમજી લેજો કે દરેક ચોરસ ખાનામાં તમે જે રંગ પૂરો છો એ દરેક વખતે એક જ કલર હોવો જોઈએ. અહીંયા 53 ખાનામાં એક કલર, અહીંયા 7 ખાનામાં એક કલર અને અહીંયા 35 ખાનામાં પણ એક જ કલર. બરાબર. હવે જો બાળકો, આ પણ છે તમારે જાતે કરવાનો છે, તમારે તે ડિઝાઇન બનાવવાની છે ને, એટલા માટે હો. હવે જોઈએ બાળકો પેજ નંબર 26 પરનો પ્રશ્ન. 39મો પ્રશ્ન છે, જેમાં કહ્યું છે કે 1 મીટર બરાબર ખાલી જગ્યા સેન્ટીમીટર. બાળકો, જ્યારે આપણે પાઠ્યપુસ્તકની શરૂઆત કરી હતી ત્યારે આ પ્રમાણમાં આપણે લખાવેલું હતું. બરાબર. તો 1 મીટરમાં કેટલા સેન્ટીમીટર હોય છે? તો કે 100. અહીંયા આપણે લખીશું 100 સેન્ટીમીટર. 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર. ત્યાર પછી 40મો પ્રશ્ન, 1 સેન્ટીમીટર એ મીટરનો ખાલી જગ્યામાં ભાગ છે. જો 1 સેન્ટીમીટર છે એ મીટરનો, તો અહીંયા આપણે ગણી ગણતરી, 1 સેન્ટીમીટર છે કેટલામાં ભાગ છે? 1 મીટરનો. 1 મીટરમાં કેટલા સેન્ટીમીટર છે? તો કે 100 સેન્ટીમીટર છે. તો કેટલામો ભાગ બને છે? તો આપણે કહી શકીએ કે અહીંયા એ 100મો ભાગ છે. કેટલામો? 100મો ભાગ છે. જો દરેક 100 સેન્ટીમીટરમાંથી 1 સેન્ટીમીટર, 100માંથી 1 સેન્ટીમીટર, એટલે કેટલામો ભાગ બને છે? 1 સેન્ટીમીટર છે એ મીટરનો કેટલામો ભાગ બને? તો કે 100મો ભાગ બને છે. 1 સેન્ટીમીટર બરાબર ખાલી જગ્યા મીટર. હવે જો અહીંયા આપણે ત્રિરાશિ પદ મૂકી અને આપણે ગણતરી પણ કરી શકીએ છીએ. બરાબર. તો અહીંયા હું તમને નાના એવી ગણતરી સાથે આનો જવાબ આપું છું. બરાબર. 1 સેન્ટીમીટર બરાબર ખાલી જગ્યા મીટર, એવું છે ને? તો પ્રમાણમાપ આપણે લખીશું. કઈ રીતના લખીશું? પ્રમાણમાપ આ રીતના લખીશું, 100 સેન્ટીમીટર બરાબર 1 મીટર. આપણી પાસે કેટલા સેન્ટીમીટર છે? તો કે 1. તો 1 સેન્ટીમીટર બરાબર કેટલા? બરાબર. અહીંયા આપણે જો ચોકડી ગુણાકાર કરીએ તો 1 × 1/100. બરાબર. 1/100. 1 × 1 અને છેદમાં 100. હવે 1/100 છે એટલે 1ને આપણે છે 100 વડે ભાગવાના. કેટલા વડે? 100 વડે ભાગવાના. 1ને 100 વડે ભાગો તો જવાબ આવશે 0.01. આ આપણો જવાબ છે. તો બાળકો, આપણે ઓપ્શનમાં ક્યાંય એવો જવાબ આપેલો છે, એમાં લખેલો છે 0.001, બી 0.01. જો અહીંયા આપણો આ જવાબ આવે છે તો ઓપ્શનમાં શું લખે છે? બી 0.01. અહીંયા 0.1 અને 100 આ બધું ખોટું છે. બરાબર. સાચો જવાબ શું છે? બી 0.01. અહીંયા આપણે જવાબમાં લખીશું ખાલી જગ્યામાં 0.01 અને બોક્સમાં લખીશું બી. બરાબર. ત્યાર પછી જો 42મો પ્રશ્ન છે, સેન્ટીમીટરમાં રૂપાંતર કરો. આપણને જે માપ આપેલું છે એ મીટરમાં આપેલું છે, શેમાં રૂપાંતર કરવાનું છે? સેન્ટીમીટરમાં રૂપાંતર કરવાનું છે. બરાબર. તો બાળકો, આપણે એ પ્રમાણે આપણે શું કરવાનું છે? ત્રિરાશિ પદ મૂકવાનું છે, પણ એ પહેલાં પ્રમાણમાપ મૂકીશું. બરાબર. પ્રમાણમાપ શું મૂકીશું? આપણે મીટર અને સેન્ટીમીટર. માપ આપણને મીટરમાં આપેલું છે તો પહેલાં મીટરનો એકમ આવશે. તો લખીશું 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર. યાદ રાખવાનું ક્યારે આ પ્રમાણમાપ છે, ખોટું ન લખાય. બરાબર. 100 મીટર બરાબર 1 સેન્ટીમીટર, એવું આડાવડું ખોટું ન લખાય, એનું ખાસ ધ્યાન રાખવાનું છે. આપણી પાસે કેટલા મીટર છે? તો કે 8.
8 મીટર બરાબર કેટલા. બાળકો આપણી પાસે થોડીક જગ્યા ઓછી છે તો અહીંયા આપણે એક સ્ટેપ થોડુંક ટૂંકું કરી અને સીધો જ ગુણાકારને આપણે જવાબ મૂકીશું. બરાબર, 8 × 100 = 1. 8 × 100 એટલે કેટલા થાય? 800. 800 શું આવ્યું? તો કે સેન્ટીમીટર. બરાબર, 8 મીટર બરાબર કેટલા થશે? તો કે 800 સેન્ટીમીટર. આ આપણું થઈ ગયું મીટરમાંથી સેન્ટીમીટરમાં રૂપાંતર. એકદમ સહેલું છે. આવા દાખલા આપણે રૂપિયા, પૈસાવાળા, સેન્ટીમીટરવાળા, મિલીમીટરમાં પણ આપણે જોયા છે ને. હા, તો બસ આપણે પ્રમાણમાં સાચું મૂકીએ તો આપણો જવાબ છે કેવો આવે? એકદમ સાચો આવે. ત્યાર પછી આપણે છે બીજો દાખલો જોઈએ. 11 મીટર. 11 મીટરનું શું કરવાનું છે? તો કે સેન્ટીમીટરમાં રૂપાંતર કરવાનું છે. આ જ રીતના આપણે પ્રમાણમાપનો ઉપયોગ કરી અને આ દાખલો ગણીશું. શું પ્રમાણમાપ આવશે? તો કે 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર. કેટલા મીટર છે આપણી પાસે? તો કે 11 મીટર બરાબર કેટલા. હવે શું કરવાનું? ચોકડી ગુણાકાર કરવાનો. કઈ કઈ સંખ્યાનો ગુણાકાર થશે? તો કે 11 × 100 = કેટલા આવશે? તો કે 1. 11 × 100 એટલે કેટલા થશે? 1100. પાછળ કયો એકમ લગાડીશું? સેન્ટીમીટરનો. બરાબર, તો અહીંયા બાળકો આપણો આ દાખલાનો જવાબ પણ આપણને મળી ગયો છે. શું જવાબ આવ્યો? 11 મીટરને સેન્ટીમીટરમાં રૂપાંતર કરીએ તો જવાબ આવે છે 1100 સેન્ટીમીટર. બાળકો એવી જ રીતના ત્રીજો અને ચોથો દાખલો પણ તમારે જાતે હોમવર્કમાં કરવાનો છે. બરાબર, એકદમ સહેલા છે. આ જ રીતના પ્રમાણમાપનો ઉપયોગ કરવાનો છે અને દાખલો ગણવાનો છે. બાળકો હવે જોઈએ આપણે પ્રશ્ન નંબર 43. મીટરમાં રૂપાંતર કરો. શું કહ્યું છે? મીટરમાં રૂપાંતર કરો. અહીંયા આપણે છે રકમ સેન્ટીમીટરમાં આપેલી છે. આ સેન્ટીમીટરને આપણે શેમાં રૂપાંતર કરવાનું છે? મીટરમાં રૂપાંતર કરવાનું છે. તો એ માટે પહેલાં શું જરૂરી છે? પ્રમાણમાપ. જો અહીંયા સેન્ટીમીટર આપેલું છે તો સેન્ટીમીટરનો એકમવાળું પ્રમાણમાપ આપણે પહેલાં લખીશું. કેમાં રૂપાંતર કરવાનું છે? તો કે મીટરમાં. તો આપણે સેન્ટીમીટર અને મીટરવાળું પ્રમાણમાપનો ઉપયોગ કરીશું. શું પ્રમાણમાપ આવશે? તો લખીશું 100 સેન્ટીમીટર બરાબર 1 મીટર. 100 સેન્ટીમીટર બરાબર 1 મીટર. આપણી પાસે કેટલા સેન્ટીમીટર છે? 800. તો 800 સેન્ટીમીટર બરાબર કેટલા. બરાબર, હવે શું કરવાનું? ચોકડી ગુણાકાર. કઈ કઈ સંખ્યાનો ગુણાકાર કરીશું? 800 × 1. 800 × 1 છેદમાં કેટલા આવશે? 100. તો અહીંયા આપણે લખીશું 100. હવે જુઓ બાળકો, આગળનું સ્ટેપ આવશે. શું કરવાનું છે? છેદ ઉડાડવાના. બરાબર, ઉપર નીચે સંખ્યામાં છે, આપણે છેદ ઉડી શકે છે. અહીંયા જુઓ, 0 2 ઉપર છે અને 2 નીચે છે. તો શું કરવાનું? બંને આપણે ઉડાડી દેશું. હવે શું વધે છે? તો કે 8 × 1 એટલે 8 × 1 = 8. બરાબર, હવે છેદમાં 1 લખો તો પણ ભલે, ના લખો તો પણ ચાલે. બરાબર, તો 8 શું છે? તો કે 8 છે એ મીટર છે. શું છે? 8 છે એ મીટર છે. આપણો જવાબ આવી ગયો 8 મીટર. સેન્ટીમીટરમાંથી આપણે શેમાં રૂપાંતર કર્યું? મીટરમાં. 800 સેન્ટીમીટરના કેટલા મીટર થયા? 8 મીટર. બરાબર, ત્યાર પછી આપણે બીજો પ્રશ્ન જોઈએ. 380 સેન્ટીમીટર. બરાબર, એને પણ આપણે શું કરવાનું છે? મીટરમાં રૂપાંતર કરવાનું છે. આ જ પ્રમાણેનું આપણે પ્રમાણમાપ મૂકીશું. શું મૂકીશું? તો કે 100 સેન્ટીમીટર બરાબર 1 મીટર. આપણી પાસે કેટલા સેન્ટીમીટર છે? તો કે 380 સેન્ટીમીટર બરાબર કેટલા. બરાબર, હવે શું કરવાનું? ચોકડી ગુણાકાર. આ રીતના આપણે ચોકડી ગુણાકાર કરીશું. ત્યાર પછી બરાબરની નિશાની કરી કઈ કઈ સંખ્યાનો ગુણાકાર કરીશું? તો કે 380 × 1 છેદમાં 100.
બરાબર આ રીતના. હવે શું કરવાનું છે તો કે છેદ ઉડાડીશું, એક શૂન્ય ઉપર છે એક શૂન્ય નીચે છે, બરાબર. હવે જો બીજું શૂન્ય નીચે છે પણ ઉપર ક્યાંય નથી તો આપણે શું કરવાનું, એમ નમ રાખીશું. આગળનું સ્ટેપ લખીશું 38 × 1 એટલે કેટલા થશે 38. 38ના છેદમાં કેટલા લખવાના તો કે 10. બાળકો જ્યારે 1 હોય છે ત્યારે આપણે નથી લખતા, પણ 10 હોય કે એનાથી બીજી કોઈ સંખ્યા હોય તો આપણે એને ભૂલવાની નથી, લખવાનું, બરાબર. હવે શું થયું, 38ના છેદમાં 10 એટલે 38/10 કરો તો શું જવાબ આવે તો કે 3.8. આ શું જવાબ આવે છે તો કે આ 3.8 મીટર. આ રીતનો આપણો જવાબ થશે, બરાબર બાળકો. ત્યાર પછી ત્રીજો દાખલો સેમ આના જેવો છે, ચોથો દાખલો પેલા જેવો છે. તો આપણે શું કરવાનું છે, આ બંને દાખલાઓને હોમવર્કમાં કરવાના છે. જો અહીંયા 9 જ સેન્ટીમીટર છે એટલે યાદ રાખજો એનાથી કંઈક અલગ જવાબ આવશે, બરાબર. અહીંયા જે આપણે 1 પોઈન્ટ આવે છે ને તો અહીંયા 1 પોઈન્ટ તો એક જ આવે, પણ એ પોઈન્ટ કઈ રીતના આવશે એ તમારે જોવાનું છે. આગળ મેં આ દાખલો કરાવેલો છે 41મો દાખલો, એના જેવો તમને જવાબ મળશે, બરાબર ને. તો બાળકો આપણે આગળનો દાખલો જોઈએ, 44મો દાખલો. એમાં આપણને કીધું છે 600 સેન્ટીમીટર બરાબર કેટલા મીટર. જુઓ બાળકો, આપણે 43માં પહેલા દાખલાની રકમ જેવો જ છે, અહીંયા 800 જ છે, તો અહીંયા કેટલા આપેલા છે 600, બરાબર. 800ના કેટલા મીટર થઈ છે 8 મીટર, તો 600 સેન્ટીમીટર છે અને મીટરમાં ફેરવો તો કેટલા થાય. સીધો જવાબ કરો, ચલો ગણતરી પણ તમારે કરવાની છે, ન ફાવે તો શું કરશો, હા રફ પેજમાં ગણતરી કરવાની અને જવાબ લખવાનો છે. અહીંયા જવાબ આવશે 6 મીટર, બરાબર. ત્યાર પછી દાખલા નંબર 45મો 550 સેન્ટીમીટર એટલે 5 મીટર અને 50 સેન્ટીમીટર, સાચું કે ખોટું એમ આપણને કહે છે. તો આપણે જવાબમાં શું કહીશું, 550 સેન્ટીમીટર છે એટલે 500 સેન્ટીમીટર અને 50 સેન્ટીમીટર, બરાબર. તો 500 સેન્ટીમીટરના 5 મીટર થાય તો કે હા, 50 સેન્ટીમીટરના 50 સેન્ટીમીટર થાય તો કે હા. 550 સેન્ટીમીટર બરાબર 5 મીટર અને 50 સેન્ટીમીટર, સાચું કે ખોટું, હા સાચું. તો અહીંયા આપણે બોક્સમાં કરીશું રાઈટ, બરાબર. ત્યાર પછી દાખલો જુઓ 46મો 333 સેન્ટીમીટર એટલે 300 મીટર વત્તા 33 સેન્ટીમીટર, એવું આપણને કહ્યું છે. તો બાળકો સાચું કે ખોટું, તો આ દાખલામાં જવાબ આવશે ખોટું, કારણ કે 300 તો બરાબર છે પણ આ મીટર નો આવે, શું આવે ત્યાં સેન્ટીમીટર આવે. જો સેન્ટીમીટર હોય તો સાચું પડે, પણ અહીંયા શું લખેલું છે, મીટર લખેલું છે, તો અહીંયા શું આવશે ખોટું. તો બોક્સમાં કરીશું આપણે ખોટું. ત્યાર પછી દાખલા નંબર 47 444 સેન્ટીમીટર બરાબર 4 મીટર 40 સેન્ટીમીટર અને 40 મિલીમીટર, સાચું કે ખોટું. તો આપણે બાળકો કહી શકીએ, જો 444 સેન્ટીમીટર છે એટલે 400 સેન્ટીમીટર થાય, બરાબર. 400 સેન્ટીમીટરને આપણે મીટરમાં રૂપાંતર કરીએ તો 4 મીટર થાય, તો કે આ સાચું છે, બરાબર. હવે કેટલા વધ્યા તો કે 44 સેન્ટીમીટર, 44 સેન્ટીમીટર. તો એમાંથી શું થાય, 40 સેન્ટીમીટર બરાબર થાય, તો કે હા 40 સેન્ટીમીટર સાચા. ત્યાર પછી જે 4 વધે છે એ શું છે, તો કે 4 છે 4 સેન્ટીમીટર જ છે, એ બરાબર જ છે, પણ એ 4 સેન્ટીમીટરને અહીંયા સેમાં બતાવેલા છે મિલીમીટરના. 1 સેન્ટીમીટરમાં 10 મિલીમીટર હોય તો 4 સેન્ટીમીટર હોય તો કેટલા મિલીમીટર થાય 40, બરાબર. તો આ જવાબ પણ કેવો છે સાચો, તો આપણે અહીંયા બોક્સમાં કરીશું રાઈટ, બરાબર. ત્યાર પછી 48મો દાખલો જોઈએ, 3.50 મીટર બરાબર કેટલા મીટર અને કેટલા સેન્ટીમીટર. આવા દાખલા તો આપણે અનેક વાર જોયા છે, તો આપણે શું કરીશું, 3 છે એને આપણે મીટરની ખાલી જગ્યામાં લખીશું અને 50 છે એને સેન્ટીમીટરની ખાલી જગ્યામાં લખીશું, એટલે કે 3 મીટર અને 50 સેન્ટીમીટર.
ત્યાર પછી છે 49.99 સેન્ટીમીટર બરાબર ખાલી જગ્યા મીટર. અહીંયા બાળકો તમે રફ નોટમાં ગણતરી પણ કરી શકો છો, સ્વાધ્યાય પોથીમાં પણ આપણે લગભગ આ દાખલો 2 વખત ગણી ચૂક્યા છે. બરાબર, તો અહીંયા 99 સેન્ટીમીટર છે, જો એને મીટરમાં લખવા હોય તો આપણે કઈ રીતના લખીશું, તો કે 0.99. બરાબર, ત્યાર પછી 50મો દાખલો છે, 1 મીટર અને 10 સેન્ટીમીટર બરાબર ખાલી જગ્યા સેન્ટીમીટર. જો 1 મીટરમાં કેટલા સેન્ટીમીટર હોય, 100 સેન્ટીમીટર. બરાબર, અને 10 બીજા તો કેટલા થાય, 110 સેન્ટીમીટર. તો બાળકો જુઓ, જો ઓપ્શનમાં ક્યાંય એવો જવાબ છે તમારે, એ 1.10, 1.01, 110 કે 11.0, શું જવાબ આવે છે? હા, સી 110. ખાલી જગ્યામાં લખીશું આપણે 110 અને બોક્સમાં લખીશું આપણે સી. બરાબર, તો બાળકો અહીંયા સુધી આપણે જે કાંઈ લખાવેલું છે એ તમારે સ્વાધ્યાય પોથીમાં કમ્પ્લીટ કરીને રાખવાનું છે. આગળના ક્લાસમાં આપણે પેજ નંબર 27 પરના 51 દાખલાથી આપણે ગણતરી કરીશું. તો બાળકો આવતા ક્લાસમાં ફરી મળીશું. જય મામાદેવ.